હાલ ભાજપનું ધ્યાન ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ ઉપર છે, પરંતુ આ ચૂંટણીઓ પછી તુરંત જ ગુજરાત વિધાનસભા ચૂંટણી કેન્દ્રમાં રહેશે। ગુજરાત ભાજપના નેતાઓ કહે છે કે રાજ્યમાં વહેલી ચૂંટણી કરવાનો કોઈ પ્લાન નથી, પરંતુ ભાજપની તૈયારીઓ જ તેનું ખંડન કરે છે। સરકાર અને સંગઠનમાં જોવા મળતી ચહલપહલ ચૂંટણી નજીક હોવાના સંકેતો મળી રહ્યા છે। ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોની ચૂંટણી પૂરી થયા બાદ મે મહિનામાં આજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવા માટે ભાજપ સરકાર, સંગઠન અને હાઈકમાન્ડ ગંભીરતાથી વિચારણા કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ફેબ્રુઆરીમાં વોટ ઓન એકાઉન્ટ સાથે વિધાનસભા સત્ર પૂર્ણ થશે। માર્ચમાં વાઇબ્રન્ટ કરી દેવી સાથે સાથે વેર વિખેર વિપક્ષને પણ મજબૂત બનાવવાની તક ના મળે તેવા રાજકીય ગણિત સાથે ભાજપ આગળ વધી રહ્યો છે। ભાજપે 21 જાન્યુઆરીએ 14 સભ્યોની પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરી દીધી છે। આ સમિતિમાં રૂપાણી સરકારમાંથી 4 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જસવંતસિંહ ભાભોરનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત 12 કોર ગ્રુપના સભ્યો પણ જાહેર કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો બંને સમિતિઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે।